તમે કદાચ શીખી ગયા હશો કે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતભારનું વહન કઈ રીતે થવા દે છે તેના આધારે આપણે પદાર્થોનું વર્ગીકરણ કરીએ છીએ. આપણે પદાર્થોનું વર્ગીકરણ સુવાહક એટલે કે કન્ડક્ટર્સ, અવાહક એટલે કે ઇન્સ્યુલેટર્સ અને અર્ધવાહક એટલે કે સેમી કન્ડક્ટર્સમાં કરીએ છીએ. અને આપણે આ પ્રકરણમાં સેમી કન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહક વિશે વાત કરીશું. મારા મનમાં હંમેશા એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણે અર્ધવાહક વિશે શા માટે વાત કરીએ છીએ, તેની ઉપયોગિતા શું છે. હું તેમને આ પ્રમાણે વિચારું છું. સુવાહક વિદ્યુતભારનું સારી રીતે વહન કરી શકે અથવા સુવાહક પદાર્થો વિદ્યુતનું સારી રીતે વહન કરી શકે માટે જ્યારે આપણને વિદ્યુતની જરૂર પડે છે ત્યારે આપણે સુવાહકનો ઉપયોગ કરીએ છીએ. અને જો આપણે અવાહક પદાર્થોની વાત કરીએ તો તેઓ વિદ્યુતને પસાર થવા દેતા નથી, માટે એવી જગ્યાઓ જ્યાં આપણને વિદ્યુત ન જોઈતું હોય ત્યાં આપણે અવાહક પદાર્થોનો ઉપયોગ કરી શકીએ. તો આપણે આ અર્ધવાહકનો ઉપયોગ ક્યાં કરીશું, આપણે તેના વિશે શા માટે વાત કરીએ છીએ, તેમને સારી રીતે સમજવા આપણે અહીં એક ચિત્ર જોઈએ. તમે અહીં શું જોઈ રહ્યા છો? તમે અહીં જોઈ રહ્યા છો કે કેટલાક માણસો આ મોટા બોક્સને રૂમની અંદર લઈ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બોક્સને ધક્કો મારે છે. અને અહીં આ ચિત્ર લગભગ 60 વર્ષ પહેલાનું છે. આ ચિત્ર 60 વર્ષ પહેલાનું છે. અને તેઓ આ જે મોટા બોક્સને ધક્કો મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે સૌથી પ્રથમવાર બનાવવામાં આવેલી હાર્ડ ડ્રાઈવ છે. હવે અહીં આ જે હાર્ડ ડ્રાઈવ છે તેની ક્ષમતા 5 MB છે. તેની ક્ષમતા 5 MB છે. અને હવે અત્યારે આપણી પાસે જે છે તેનું હું તમને ચિત્ર બતાવીશ. અહીં આ મારી પાસે મેમરી કાર્ડ છે અને તેની ક્ષમતા 32 GB છે. તો અહીં આ જે બીજું ચિત્ર છે તે વર્તમાનનું છે. આપણે અત્યારે અહીં છીએ અને આ મેમરી કાર્ડની ક્ષમતા 32 GB છે. 32 GB. તમે થોડી વાર માટે વિડીયો અટકાવો અને આ બંને ચિત્રને સમજવાનો પ્રયત્ન કરો. તમને લાગશે કે હું મજાક કરી રહી છું, પરંતુ આ જે મોટું ચિત્ર છે તેની ક્ષમતા ફક્ત 5 MB છે. અને તમે આમાં શેનો સમાવેશ કરી શકો? આપણે આજના સમયમાં કેમેરા વડે જે ફોટો લઈએ છીએ તેવા મહત્તમ 2 કે 3 ફોટોનો સમાવેશ કરી શકાય. અને આ મેમરી કાર્ડમાં આપણે વિડીયો, ગેમ્સ જેવી અનેક બાબતોનો સંગ્રહ કરી શકીએ. અને અહીં આ 60 વર્ષ પહેલાનું છે. આ તકનીકી ક્ષેત્રે જે વિકાસ થયો છે તે માનવામાં ન આવે એવો છે. તો આ કઈ રીતે શક્ય છે? ફક્ત આના વિશે જ નહીં, પરંતુ આપણી પાસે જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તે બધા વિશે વિચારો. કમ્પ્યુટર્સ, કેલ્ક્યુલેટર્સ, સેલફોન્સ, આપણી પાસે જે થોડા વર્ષ પહેલા હતું તેની સરખામણીમાં અત્યારે જે છે તેની સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી જ વધારે છે. તો આ બધું કોના કારણે થઈ રહ્યું છે? કમ્પ્યુટર ક્ષેત્રે જે વિકાસ થયો છે તે કોના કારણે છે? તમે અનુમાન લગાવી શકો. અહીં આ બધું જ અર્ધવાહક એટલે કે સેમી કન્ડક્ટર્સના કારણે છે. આ મેમરી કાર્ડની અંદર જે હોય છે તે પણ અર્ધવાહક પદાર્થોમાંથી બનેલું હોય છે. પરંતુ ફરીથી એ જ પ્રશ્ન, અર્ધવાહકો શા માટે ઉપયોગી છે, તે કઈ રીતે કામ કરે છે? આપણે આ બધું સુવાહક અને અવાહક પદાર્થોનો ઉપયોગ કરીને કેમ કરી ન શકીએ, આપણે હવે તેને થોડું ઊંડાણમાં સમજીએ. તેના માટે હું તમને એક પ્રશ્ન પૂછીશ. કમ્પ્યુટરની અંદર શું હોય છે? કમ્પ્યુટરનો સૌથી મૂળભૂત એકમ કયો છે? તમે તેના વિશે શું વિચારો છો? તમે કદાચ શીખી ગયા હશો, કમ્પ્યુટર ALU, CPU, RAM, ROM જેવા ભાગોનું બનેલું હોય છે. પરંતુ સૌથી મૂળભૂત એકમ કયો છે? જો આપણે સજીવોના મૂળભૂત એકમની વાત કરીએ તો તે કોષ છે. તો આનો સૌથી મૂળભૂત એકમ કયો છે? તેનો સૌથી મૂળભૂત એકમ સ્વીચ છે. સ્વીચ તમારા કમ્પ્યુટરને ચાલુ અને બંધ કરે છે. તમારું કમ્પ્યુટર મુખ્યત્વે ઘણી બધી સ્વીચનું બનેલું હોય છે. અને તેના વિશે વિચારવાની એક સરળ રીત એ છે કે તમે જેટલી કમ્પ્યુટરની અંદર વધારે સ્વીચ મૂકો તેટલી તેની ક્ષમતા વધી જશે. અને તેનાથી તમારી
અને તેનાથી તમારી મેમરી પણ વધશે. પરંતુ આપણે જે રોજિંદા જીવનમાં સ્વીચનો ઉપયોગ કરીએ છીએ અને આ કમ્પ્યુટરની અંદર જે સ્વીચ આવેલી છે તેમની વચ્ચે તફાવત છે. કમ્પ્યુટરની અંદર જે સ્વીચ આવેલી છે તેની પાસે ગતિ કરી શકે તેવા કોઈ ભાગ નથી. રોજિંદા જીવનમાં આપણે જે સ્વીચનો ઉપયોગ કરીએ છીએ તેને દબાવીને ચાલુ અથવા બંધ કરીએ છીએ, પરંતુ આ બધી સ્વીચનું નિયમન વોલ્ટેજ અથવા વિદ્યુત પ્રવાહ વડે થાય છે. તેમનું નિયમન વિદ્યુત વડે થાય છે. વિદ્યુત એટલે કે વોલ્ટેજ અથવા વિદ્યુત પ્રવાહ વડે નિયમન થાય છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે તમે એવી સ્વીચ કઈ રીતે બનાવી શકો જેમાં ગતિ કરી શકે તેવા કોઈ પણ ભાગ ન હોય. તો આપણે હવે કમ્પ્યુટર બનાવવા જે મૂળભૂત ભાગની સૌથી વધારે જરૂર છે તેના વિશે વાત કરીએ. આપણે અહીં એક એવું સાધન બનાવીશું, એક એવું ડિવાઇસ બનાવીશું જે ફક્ત એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે આ રીતે, પરંતુ તે બીજી દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકે. તે એક દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે, પરંતુ બીજી દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે નહીં. જો આપણે બીજા શબ્દોમાં કહીએ તો તે એક દિશામાં સુવાહક તરીકે કામ કરશે અને વિરુદ્ધ દિશામાં અવાહક તરીકે કામ કરશે. જો તમે આ પ્રકારનું સાધન બનાવી શકો તો તમે તેની મદદથી સ્વીચ બનાવી શકો જેની અંદર ગતિ કરી શકે તેવા કોઈ ભાગ નથી, અને તમે આ સ્વીચની મદદથી કમ્પ્યુટર બનાવી શકો. 1900 આપણે આ પ્રકારનું સાધન બનાવ્યું હતું જેમાં આપણે સુવાહક અને અવાહક પદાર્થનો ઉપયોગ કર્યો હતો જે કંઈક આ પ્રમાણે દેખાતું હતું. પરંતુ આ પ્રકારના સાધનની ફક્ત એક જ સમસ્યા હતી, તેને ગરમી આપતા તે કામ કરતું હતું. તેનો અર્થ એ થાય કે જો તમારે તેને કામ કરાવવું હોય તો તેને ગરમી આપવી પડે. હવે તમે જો ઘણા બધા આવા સાધનો કમ્પ્યુટરની અંદર મૂકો તો તમારું કમ્પ્યુટર ઘણું જ ગરમ થઈ જશે, અને આ સાધન પ્રમાણમાં ઘણું મોટું હતું. જો તમે તેને તમારા કમ્પ્યુટરની અંદર મૂકો તો તમારા કમ્પ્યુટરનું કદ પણ મોટું થઈ જાય. તેને મૂકવા તમારે ખૂબ જ વધારે મોટા રૂમની જરૂર પડે. તમારે તે રૂમને વારંવાર ઠંડો રાખવો પડે, અને તે ગરમી પર કામ કરતું હતું તેથી તમારે ઘણા બધા પાવરની જરૂર પડે. તેનું ઉત્પાદન કરવું પણ ઘણું અઘરું હતું, તેથી જ આપણે તેમનો ઉપયોગ કરવાનો બંધ કર્યો. પરંતુ આપણે વર્તમાન સમયમાં અર્ધવાહકોનો ઉપયોગ કરીને આ સાધન બનાવી શકીએ. સૌથી મોટું સાધન કંઈક આ રીતનું દેખાય છે. આ વર્તમાન સમયનું સાધન છે અને આપણે અર્ધવાહકોનો ઉપયોગ કરીને તેમને બનાવીએ છીએ. અને સૌથી સારી બાબત એ છે કે તેમને કામ કરાવવા આપણે ઉષ્મા આપવી પડતી નથી. તેનો અર્થ એ થયો કે આપણને ખૂબ જ ઓછા પાવરની જરૂર પડે, અને તેઓ ખૂબ જ સક્ષમ છે. આ મોટું સાધન છે, અને નાના સાધન એટલા નાના હોય છે કે તમે તમારી આંગળીના નખમાં એવા હજારો સાધન મૂકી શકો. જેનો અર્થ એ થાય કે આપણી સ્વીચ ઘણી જ નાની બની શકે, અને આપણે આવી ઘણી બધી સ્વીચને કમ્પ્યુટરની અંદર મૂકી શકીએ. આમ આપણે અર્ધવાહકોનો ઉપયોગ શા માટે કરીએ છીએ? કારણ કે અર્ધવાહકોની મદદથી આપણે અતિસૂક્ષ્મ સ્વીચ બનાવી શકીએ છીએ, અને પછી તેમાંથી કમ્પ્યુટર્સ બનાવી શકીએ. હવે પછીના વિડીયોમાં આપણે અર્ધવાહકોના ગુણધર્મ જોઈશું, અને પછી તે અર્ધવાહકોનો ઉપયોગ કરીને આ પ્રકારની સ્વીચ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. તે સ્વીચમાં ગતિ કરી શકે તેવા કોઈ ભાગ નથી, અને તેમનું નિયમન વિદ્યુત વડે થાય છે.